सोमवारे राज्यना गृह अने खेल मंत्री हर्ष संघवी वडोदरानी मुलाकाते हता। ते दरमियान विविध कार्यक्रमों हाजर रहीने वडोदरानी नवी सुविधाओ आपी हती। तेमने एमजी वडोदरा इंटरनेशनल मेरेथॉन 2024 पत्रकार परिषद में उपस्थित रहा तेमज टी शर्टन अनावरण करूँ हतु। मुख्य दंडक बालकृष्ण शुक्ल शहरना मेयर सहित धारासभ्य अने मेरेथॉन आयोजकों पण जोड़ाया हता। गुजरात सरकारना गृह महसूल रमतगमत युवा अने सांस्कृतिक बाबतोना मंत्री हर्ष संघवीए वडोदरा मेरेथॉननी 11मी आवृत्तिना लॉन्चिंग माटे योजायेला पत्रकार परिषदमां सहभागी थया हता। वडोदरा मेरेथॉननी 11मी आवृत्ति आ वखते टकाऊपणानी थीम पर 7मी जानुआरी 2024ना रोज योजाशे। अत्रे उल्लेखनीय छे कि गत मेरेथॉनमां हर्ष संघवीए भाग लीधो हतो। देश विदेशना दौड़वीरो वडोदरा मेरेथॉनमां भाग लई रह्या छे। हर्ष संघवी मेरेथॉनना आयोजकोने बिरदाव्या हता। तेमज जणाव्युं हतुं के गरबा बाद हवे मेरेथॉन वडोदरानी ओळख बनी रह्युं छे। हवे हुं इच्छुं छुं के बधा एक हेतु माटे दौड़े, संदेश फैलावे अने तेनुं पालन करे। इंटरनेशनल मेरेथॉन अने वडोदराना गरबा, आ बेउ हवे वडोदरानी स्पिरिट जोड़े जोड़े धीरे धीरे करीने પહેલા વડોદરાના ગરબા અને વડોદરાના મેરેથોનમાં ગુજરાતના રમતવીરોએ ભાગ લેવાનું ચાલુ કર્યું, હવે દેશ અને દુનિયાના લોકોએ લેવાનું ચાલુ કર્યું। એ જ રીતે ગરબા અને મેરેથોન બેઉ ગુજરાતથી હવે દુનિયા સુધી પહોંચે તેવી ટીમ વડોદરાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। ગયા વર્ષે મને વડોદરાના નાગરિકો જોડે માત્ર સંદેશો આપવાનું કામ ના કરે, એ સંદેશાનું પાલન કરવાનું બીજું કામગીરી કરશે તો વડોદરા આવનારા દિવસોમાં ઘણા એવા માધ્યમોમાં નંબર વન કરતા ઓછા પર નહીં। આપણે સ્વચ્છતાનો હંમેશા સંદેશો આપતા હોઈએ છીએ, પરંતુ સ્વચ્છતાના સંદેશા જોડે જોડે સ્વચ્છતા પ્રત્યે કામગીરી બી કરવી ખૂબ જ આવશ્યક છે। જેટલા લોકો દોડે છે એમાંના એટલા જ લોકો માત્ર કચરો ફેંકતા બંધ થઈ જાય ને તો એ વડોદરામાં હજારો લોકો જે કલાકો સુધી કામ કરવું છે એને આશરે 2-4 કલાકનો 100% આરામ મળતો થઈ જાય, એટલું વડોદરાની અંદર સ્વચ્છતા જરૂરથી વધી શકે છે। અમે હમણાં જ વડોદરા મહાનગરમાં 51 ગુજરાત સરકારની એસટી બસનું લોકાર્પણ કરીને વડોદરાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બસમાં બેસાડવાનો મને આજે અવસર પ્રાપ્ત થયો, બેસાડીને સાથે અહીંયા તક લઈને આવવાનો અવસર પ્રાપ્ત થયો। એ બસમાં અનેક લોકો એવા હશે કે વર્ષો પછી બેસવાનો થયો હશે, જૂની યાદો તાજી થઈ ગઈ અને વડોદરાના એક ઐતિહાસિક વિરાસત એવું આજે એ વિરાસતને લાઇટ એન્ડ સાઉન્ડ શો જોડે 3D શોનું આજે હું અહીંયાથી સીધું એનું લોકાર્પણ કરવા જઈ રહ્યો છું। આજે મારું સૌભાગ્ય છે કે વડોદરાને અનેક નવી ભેટ આપવાનો અવસર પ્રાપ્ત થયો। આ 11મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એ ખૂબ જ ઐતિહાસિક અને સફળતાપૂર્વક પાર પડે તેવી ટીમ વડોદરાને ખૂબ ખૂબ શુભકામનાઓ। આ બાબતે ગુજરાત સરકાર હંમેશા આપના સહયોગમાં છે। વડોદરાના અમારા લોકપ્રતિનિધિઓ તો પોતાના ઘરે લગ્ન આવ્યા હોય, તહેવાર આવ્યો હોય, એ પ્રકારે વડોદરા મેરેથોન માટે સૌ સરકારના તંત્રને, સૌ સરકારના મંત્રી સત્રી તંત્રી બધાને તૈયારીઓ કરાવવામાં અનેક દિવસોથી લાગી ગયા છે, એટલે વડોદરાના બી સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભારતીય જનતા પાર્ટીની ટીમને બી ખૂબ ખૂબ શુભકામનાઓ। 5 કિલોમીટરની બી ટાઈમ રનની કેટેગરી ઉમેરાઈ છે, જેથી કરીને લોકો 5 કિલોમીટર દોડીને પછી 10, 21, 42 ઉપર પ્રોગ્રેસ કરી શકે। 5 કિલોમીટરમાં સૌથી વધારે આપણી એક ઉત્સાહ હોય છે જેને આપણે હેરિટેજ ફન રન કહીએ છીએ। દિવ્યાંગ માટેનું બી આ વખતે ખૂબ સરસ આયોજન થયું છે અને ખૂબ ઉત્સાહથી રજિસ્ટ્રેશન્સ થઈ રહ્યા છે। રજિસ્ટ્રેશન્સ પણ 1 લાખથી ઉપર થઈ જવાના છે। ખૂબ ઉત્સાહ, ખૂબ આનંદ અને એક પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે દરેક જણ, દરેક કોર્પોરેટ, દરેક સંસ્થા આગળ આવે છે। એક પરિવર્તન આ વખતે જોવા મળે છે। સસ્ટેનેબિલિટી જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી છે, લાઇફસ્ટાઇલ ફોર સસ્ટેનેબિલિટી, આપણે વ્યક્તિગત લેવલે શું કરી શકીએ
કે જેથી કરીને આપણે ગ્લોબલ વોર્મિંગને ધીરું પાડી શકીએ, આપણી કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થાય એ માટેના યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ 17 ગોલ્સ છે એને આપણે એક્શનેબલ કરીને ઇન્ડિવિજ્યુઅલ લેવલે કરવા માટેનું અવેરનેસ હવે આપણે મેરેથોન પતે એટલે આપણે ચાલુ કરીશું અને વર્ષ દરમિયાન આ મેસેજ બને એટલા વ્યક્તિઓને, બને એટલા બાળકોને, સ્ટુડન્ટ્સને પહોંચાડીશું.